હેલો, નમસ્કાર વિદેન્દ્ર, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 12 વિષય તમારો ગુજરાતી, જેની અંદર પાઠ નંબર 18 આંસુ ભીનો ઉચ્ચસ્તર, તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તે પહેલાં મિત્રો, ચેનલમાં નવા આવેલા મહેમાન છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રોને પણ શેર કરી દો. મિત્રો, આ સૌથી સોલ્યુશન તમે ને ખૂબ જ ઉપયોગી નીવડશે, તે ઉપરાંત સંપૂર્ણ સાચો અને સચોટ છે, તો તમે તમારી ગુજરાતીની નોટબુકની અંદર પણ લખી લેશો. અને આપણે ચેનલ પર તમામે તમામ વિષયના, જી હા મિત્રો, તમામે તમામ વિષયના સર્જા સોલ્યુશન ઉપલબ્ધ છે, જેની સંપૂર્ણ લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તો શરૂઆત કરીએ તો કે પાઠનું નામ છે આંસુ ભીનો ઉજાસ. જે સાહિત્ય કૃતિનો પ્રકાર તો કે નવલકથા છે, જેમના લેખક છે દિલીપ રાણપુરા. સૌથી શરૂઆત કરીએ પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે, પોતાને ઘેર આવ્યા પછી દેવાને ક્યાં કામ કરવું હતું, શા માટે? તો પોતાના ઘેર આવ્યા પછી દેવાને પોતાના વતન મેરુપરમાં કામ કરવું હતું, કારણ કે તે ધરતી સાથે સંબંધ જોડવા ઈચ્છતો હતો. પ્રશ્ન 2. દેવરાજના પિતા તેને ભણાવવાની શા માટે ના પાડતા હતા? તો દેવરાજના પિતા તેને ભણાવવાની ના પાડતા હતા કારણ કે દીકરો નજર સામે રહી કામ કરે, આઠ દશાના કમાય અને મદદરૂપ થાય એવી તેમની ઈચ્છા હતી. પ્રશ્ન 3. વિજુ કેટલી ભણેલી હતી? તો વિજુ 4 ચોપડી એટલે કે 4 ધોરણ ભણેલી હતી. પ્રશ્ન 4. દેવરાજને મલક કેમ સાંભળે છે? તો દેવરાજને મલક સાંભળે છે કારણ કે દેવરાજને એ ઉજ્જડ થઈ ગયેલા મલકને નંદનવનમાં ફેરવવો છે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 5. દેવરાજ મેરુ પર જઈ શું કરવા ઈચ્છતો હતો? તો દેવરાજ મેરુ પરની ધરતી સાથેનો સંબંધ પાછો જોડી આપવા ઈચ્છતો હતો. મિત્રો, વિડીયો સારો લાગે છે તો અવશ્યપણે લાઇક, કોમેન્ટ અને શેર કરી દેશો. પ્રશ્ન 6. બાપુ ક્યારે મૂંઝવણમાં પડી ગયા? તો નિશાના વૃદ્ધે બાપુને તેના દીકરાને પોતાને ત્યાં રાખીને ભણાવવાની વાત કરી ત્યારે બાપુ મૂંઝવણમાં પડી ગયા. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે. જેમ કે પહેલો પ્રશ્ન છે, ભગવાન ભાઈએ દેવાની માને શું આશ્વાસન આપ્યું હતું? તો ભગવાન ભાઈએ દેવાની માને આશ્વાસન આપ્યું હતું કે તમારો છોકરો ભણશે તો એનું જીવન ઉજાળશે, એની પાછળ તેના ભંડરૂના જીવતર પણ ઉજાળી જશે, ત્યાં એને કોઈ દુઃખ નહીં પડે. વસુધા તો માનો ખોળો છે, તેને માવતરની ખોટ જરાય ન ચાલે એ રીતે ત્યાં ઉછરશે અને ભણશે. પ્રશ્ન 2. દેવરાજ પોતાના પિતા અને કુટુંબને મેરુ પર શા માટે લઈ જવા ઈચ્છે છે? તો જવાબ છે, મેરુ પર તેમનું મૂળ ગામ છે. દેવરાજને મેરુ પરની ધરતી સાથેનો પોતાના પિતા અને કુટુંબનો સંબંધ પાછો જોડી આપવો છે. હજુ એ ધરતી સાથે તેમની સૌની લાગણીના તંતુ જોડાયેલા છે. ઢોરો થઈ ગયેલા તેમના ઘર નીચે એમની લાગણી દટાયેલી છે. ત્યાં સૌ જશે અને મેરુ પરની ધરતી પર પગ મૂકશે તો તરત જ તેમના પિતામાં ઘોડા ખેલતા રાજકુમારના જેવી સ્ફૂર્તિ મેળવશે. તેથી એ દેવરાજને પોતાના પિતા અને કુટુંબનો પણ મેરુ પર લઈ જવા ઈચ્છે છે. પ્રશ્ન 3. દેવરાજના બાળપણમાં તેના મા બાપ શહેરમાં શા કાર્યો કરતા હતા? તો દેવરાજના બાળપણમાં તેમની બા કોઈના ઘેર પાણી ભરતી, વાસણ ઉટકતી, તેના બાપુ પીઠ પર ગુણો ઉપાડીને લઈ જતા, કેમ્પની અનાજ બજારમાં ખીજડ્યું હનુમાન પાસે મજૂરી મેળવવા મજૂરોના ટોળામાં બેસતા, મજૂરો ન મળે ત્યાં રે ચલમ ફૂંકતા અને પંચાળની વાતો કર્યા કરતા. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. વસુધામાં કેળવણી પામેલ યુવાનોએ કેવા કેવા કાર્યો કરવાના છે? વસુધામાં કેળવણી પામેલ યુવાનોએ પોતાના ગામના લોકોને વ્યસન અને વહેમ મુક્ત કરવાના છે. તેમણે સ્ત્રી સહિષ્ણુ અને સંસ્કારી બનાવવાના છે. તેમના અજ્ઞાન અને આળસ દૂર કરવાના છે. તેમણે પોતાના ગામને સ્વાવલંબી બનાવવાના છે. ગામ પોતાની જરૂરી ચીજો પોતે જ ઉત્પન્ન કરી શકે એ રીતે તેમને કેળવવાના છે. જીવન માટે જીવવા માટે ઓછામાં ઓછી જરૂરિયાતે ચલાવવા શીખવાનું છે. આ રીતે તેમને કેળવીને ભારત દેશના ભાંગી ગયેલા ગામડાને ફરી પાછા બેઠા થાય તેમાં પોતાનું યોગદાન આપવાનું છે. પ્રશ્ન 2. દેવરાજના મનોમંથન અને તેના અરમાનોને તમારા શબ્દોમાં લખો. વસુધામાંથી પાણીને દેવરાજને એક અરમાનો લઈને પોતાને ગામ આવ્યો હતો, પણ એ અંગે તેના મનમાં મનોમંથન ચાલતું હતું. તેણે પિતા પાસે સામે ગામને માટે શું કરવું છે તે અંગેનું ભાષણ આપ્યું, પણ પછી તેને ખ્યાલ આવ્યો કે આમાંથી તેના પિતા કેટલું સમજ્યા હશે. તે શું તેના પિતા પાસે ભાષણ આપવા જ આવ્યો હતો? પોતે ગામડામાં જઈને આમ ભાષણ જ આપ્યા કરશે અને લોકો તેની વાત સમજી શકશે. તેનામાં મંથન ચાલતું હતું. તેના ઉજ્જડ પ્રદેશને નંદનવનમાં ફેરવવાની દેવરાજની ઈચ્છા હતી. તેના પિતાને પંચાળમાં લઈ જવા હતા. તેના પિતાને ચોકીદારની નોકરીમાંથી મુક્ત કરવા હતા. તે પોતાની ભૂમિ મેરુ પર જવાનો સંકલ્પ કરીને વસુધામાંથી નીકળ્યો હતો.
જે ધરતી સાથે તેમને લાગણીના તંતુ જોડાયેલા છે તે ધરતી સાથેનો સંબંધ પાછો જોડી આપવાનો છે. મેરુપુરમાં પગ મૂકતા જ તેના પિતામાં ફરીથી તાજગી આવે છે, એ જોવાની તેની ઈચ્છા છે. મિત્રો, આ હતું સંપૂર્ણ સત્યનું સોલ્યુશન. હવે આગળના સત્યનું સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી અથવા તો તમે આ વિડીયોની સ્ક્રીન પર ત્યાંથી જોઈ શકશો.